नमस्कार विद्यार्थी मित्रों, लास्ट टाइम आपणे चेप्टर नंबर 2 त्रिकोणमितीय प्रतिविधय चेप्टर आपणे जोयुं हतुं, बराबर। आजे हवे आपणे नवुं चेप्टर स्टार्ट करीशुं, चेप्टर नंबर 5 सातत्य अने विकलनीयता, बराबर। तो आपणे आ चेप्टर स्टार्ट करीए ए पहेला आपणे धोरण 11 नी अंदर लक्ष अने विकलन, बराबर, विकलन नी अंदर आपणे जोयुं हतुं। तो पहला आपणे एनी स्टार्टिंग फॉर्म्युला जोईशुं, जे आपणे 11 स्टैंडर्ड में भणी गया छे। प्लस में 11 स्टैंडर्ड में जे आपणे दाखला जोया था विकलन ने लगता, ई बेजिक आपणे एनो ख्याल जोईशुं, बराबर छे। एटले थोड़ूक आपणे 11मा धोरणनो आपणे थोड़ूक रिकॉल करी लईए। तो चालो जोईए विकलन। આપણે ધોરણ 11માં સ્ટાર્ટિંગની આપણે ફોર્મ્યુલાઓ બધી જોઈ હતી। ફર્સ્ટ હતી ફોર્મ્યુલા કે ડી બાય ડી એક્સ ઓફ એક્સ ઇઝ ઇક્વલ ટુ આપણે શું મળશે 1, બરાબર। પછી ડી બાય ડી એક્સ એક્સ રેસ ટુ એન હોય તો આના બરાબર આપણે એન એક્સ રેસ ટુ એન માઇનસ 1 મળે, બરાબર છે। પછી ડી બાય ડી એક્સ એ રેસ ટુ એક્સ હોય તો આનું આપણે જોયું હતું શું મળતું, એ રેસ ટુ એક્સ લોગ એ, બરાબર। પછી ડી બાય ડી એક્સ ઇ રેસ ટુ એક્સ આનું શું મળતું આપણે, ડિફરન્શિએશન ઇ રેસ ટુ એક્સ। પછી આપણે ત્રિકોણમિતીય વિધેયોને આપણે જોયા હતા, ડી બાય ડી એક્સ સાઇન એક્સ તો આનું આપણે શું મળતું, કોસ એક્સ, બરાબર। ડી બાય ડી એક્સ કોસ એક્સનું આપણે શું મળે, માઇનસ સાઇન એક્સ, ક્લિયર। ચલો ડી બાય ડી એક્સ હવે લેશું આપણે ટેન એક્સ, તો ટેન એક્સનું આપણે શું મળતું, સેક્સ સ્ક્વેર એક્સ, બરાબર। પછી ડી બાય ડી એક્સ કોટ એક્સ આનું આપણે શું મળતું, માઇનસ કોસ એક્સ સ્ક્વેર એક્સ, બરાબર। પછી ડી બાય ડી એક્સ ઓફ સેક એક્સ આનું આપણે મળતું, સેક એક્સ ઇન્ટુ ટેન એક્સ। ડી બાય ડી એક્સ કોસ એક્સ એક્સનું મળતું આપણે, કોસેક એક્સ ઇન્ટુ કોટ એક્સ, પણ કેવું, માઇનસ, બરાબર છે। ચલો કેટલી ફોર્મ્યુલા થઈ, 1 2 3 4 5 6 7 8 9 10, 10 ફોર્મ્યુલા થઈ, બરાબર। ચલો હવે આપણે સ્ટાર્ટિંગના થોડાક જે 11th વિકલન મેળવવા માટેના જે એક્ઝામ્પલ જોયા હતા એ આપણે એક્ઝામ્પલ થોડાક સ્ટાર્ટ કરીએ અને બેઝિક આપણે ઇન્ફોર્મેશન લઈએ। તો મિત્રો, આ બધી ફોર્મ્યુલા આપણે આવડવી જોઈએ, બરાબર। આ ફોર્મ્યુલા આવડશે તો જ આગળ આપણે દાખલા કરી શકીશું। નેક્સ્ટ, ફર્સ્ટ આપણે એક્ઝામ્પલ જોઈએ તો 6x^100 માઇનસ x^55
प्लस एक्स नू विकलित मेळवो नू विकलित मेळवो। चलो आवुं आपेलुं छे, आनुं विकलन करवानुं छे। तो आपणे सौ प्रथम विकलन एटले के डी बाय डी एक्स ऑफ सिक्स एक्स रेस टू हंड्रेड माइनस एक्स रेस टू फिफ्टी फाइव प्लस एक्स आवुं आपेलुं छे। तो आनुं आपणे शुं करता, डी बाय डी एक्स सिक्स एक्स रेस टू हंड्रेड माइनस डी बाय डी एक्स एक्स रेस टू फिफ्टी फाइव प्लस डी बाय डी एक्स ऑफ एक्स, बराबर छे। चलो हवे आपने खबर छे के अचळ पद हो तो अचळ पद आपणे शुं करीए छीए, बार लखीए छीए। तो आनो शुं थशे, सिक्स बार आवी जाय, बराबर। हवे डी बाय डी एक्स ऑफ एक्स रेस टू हंड्रेड, तो हवे आपणे जे आ फॉर्म्युला हती एक्स रेस टू एन वाळी डी बाय डी एक्स, तो आपणे शुं करता एन आगळ लखता, बराबर छे, અને એક પાવર ઓછી કરતા એટલે કે ઘાત એક ઓછી કરતા, આવી રીતે લખતા આપણે। તો એક્સ રેસ ટુ અહીંયા કેટલા છે, હંડ્રેડ છે, તો હંડ્રેડને આપણે આગળ લખીએ, હંડ્રેડ એક્સ રેસ ટુ હંડ્રેડ માઇનસ વન થાય આવી રીતનું, બરાબર છે। ચલો માઇનસ, હવે સેમ એઝ એક્સ રેસ ટુ ફિફ્ટી ફાઇવ છે તો ફિફ્ટી ફાઇવ એમને, બરાબર, એક્સ રેસ ટુ ફિફ્ટી ફાઇવ માઇનસ વન થાય આવી રીતનું। અને આ તો આપણને ખબર છે કે એક્સની સાપે એક છે, એક્સનું વિકલન શું મળે, વન મળે, બરાબર છે। ચલો હવે આનું સાદુરૂપ આપીએ તો શું થઈ છે, છસો એક્સ રેસ ટુ નાઇન્ટી નાઇન માઇનસ ફિફ્ટી ફાઇવ એક્સ રેસ ટુ ફિફ્ટી ફોર પ્લસ વન, આ એનો આન્સર થશે, બરાબર છે। ચલો હવે બીજું ઉદાહરણ જોઈએ આપણે, કે સાઇન સ્ક્વેર એક્સ હોય સાઇન સ્ક્વેર એક્સ હોય તો આનું આપણે વિકલન મેળવવું હોય, વિકલિત મેળવવું હોય તો આપણે શું કરશું, તો કે ડી બાય ડી એક્સ સાઇન સ્ક્વેર એક્સ, બરાબર છે। ચલો હવે મેં તમને કીધું હતું કે ડી બાય ડી એક્સ એક્સ રેસ ટુ એન હોય તો આનું આપણે શું કરીએ છીએ, એન આગળ, બરાબર, એક પાવર ઓછી આવી રીતનું થાય। અને હકીકતમાં હજી આગળ આપણે જોઈએ તો શું કરીએ છીએ, હવે આનું આપણે વિકલન કરીએ છીએ, એનું વિકલન કરીએ એટલે શું આવે, અહીંયા ડી બાય ડી એક્સ ઓફ એક્સ આવી રીતનું થાય, પણ આપણે એક્સની સાપેક્ષે કરીએ છીએ એટલે આપણે લખતા નથી, બરાબર ને। અહીંયા આનું આનું વન જ થવાનું છે એટલે આપણે કંઈ કરતા નથી, પણ હવે આનામાં આપણે જોઈએ તો એક્સની જગ્યાએ આપણે શું છે, સાઇન છે, અહીંયા શું છે આપણી આગળ, સાઇન છે, અહીંયા એનની જગ્યાએ બે છે, બરાબર। તો અહીંયા આપણે બીજી વખત કરીએ એટલે ડી બાય ડી એક્સ આપણે શું કરવું પડશે, અહીંયા સાઇન એક્સ કરવું પડે, બરાબર છે ને। તો ચાલો જોઈએ, તો બે આગળ, બરાબર, આનું ડિફરન્શિએશન કરીએ, વિકલન કરીએ તો શું થશે, બે આગળ સાઇનની બે માઇનસ એક ઘાત, બરાબર, એક ઘાત ઓછી થાય। હવે શું થશે, તો કે ડી બાય ડી એક્સ ઓફ આપણે જે અંદરનું બીજું છે ને એનું આપણે શું કરવું પડે, વિકલન વિકલન આપણે કરવું પડે, બરાબર છે। તો શું થઈ છે, ટુ સાઇન એક્સ, હવે સાઇન એક્સનું શું થઈ છે, કોસ એક્સ, બરાબર છે। એટલે દર વખતે આપણે આવી રીતે જોઈશું, બરાબર છે। શું છે, અહીંયા એક્સ રેસ ટુ એન છે તો એન પાવર આગળ, બરાબર, હવે આપણે એમ જ થાય કે સર આટલી જ ફોર્મ્યુલા છે એન એક્સ રેસ ટુ એન માઇનસ વન આની, બરાબર, પણ હજી આનું આગળ આપણે કરવાનું થાય, શું થાય, તો કે ડી બાય ડી એક્સ ઓફ એક્સ આ જે બીજું છે વિધેય એનું આપણે વિકલિત મેળવવાનું થાય, બરાબર, પણ અહીંયા એનું વિકલિત શું મળે છે, એક્સની સાપેક્ષે વન મળે છે, બરાબર છે। એટલે આપણે આનું અહીંયા લખતા નથી, પણ અહીંયા એક્સની જગ્યાએ સાઇન હોય, કોસ હોય, ટેન હોય, બીજું ગમે હોય, બરાબર, તો એનું આપણે વિકલિત મેળવવું પડે, બરાબર છે। ચલો હવે એના પછી આપણે જોઈએ કે એક્સ સ્ક્વેર માઇનસ ટુ હોય, એક્સ સ્ક્વેર માઇનસ ટુ હોય તો આનું આપણે વિકલિત મેળવવું હોય તો શું કરશું, તો કે એક્સ સ્ક્વેર માઇનસ ટુ, આને બે રીતે આપણે આવી રીતે લખી શકીએ, ડી બાય ડી એક્સ એક્સ સ્ક્વેર માઇનસ ડી બાય ડી એક્સ ઓફ ટુ, બરાબર ને। આપણે ઓલી વ્યાખ્યા જોઈ હતી એનામાં એક એક
એડ કરી દેજો 13 નંબરમાં કે કોન્સ્ટન્ટ એટલે કે અચળ વિધેય હોય, બરાબર ને? અચળ વિધેય એટલે કે 1 2 3 4 5 ગમે કંઈક સંખ્યા આપેલી હોય એનું આપણે વિકલિત કરીએ તો એનો આન્સર શું આવશે? 0, બરાબર ને? 13 નંબરની ફોર્મ્યુલામાં એક એડ કરી દેજો. ચલો હવે આપણે આનું સાદુરૂપ આપીએ તો એક્સ સ્ક્વેરનું આપણે ખબર છે શું થશે, 2x^2 - 1 એટલે કેટલા આવશે? 1, બરાબર છે? અને એક્સનું વળી પાછું આપણે વિકલિત મેળવ્યું તો એનું તો 1 જ આવવાનું છે એટલે લખવાની જરૂર નહીં. ચલો હવે 2નું આપણે વિકલિત મેળવ્યું છે, 2 તો કેવા છે? અચળ છે, એનું શું મળશે આપણે? 0. તો આનો આન્સર શું આવશે? 2x, બરાબર છે? ચલો હવે એના પછી જોઈએ આપણે આગળ x³ - 27 હોય તો કે ડી બાય ડી એક્સ x³ - ddx 27. ચલો x³ છે એટલે 3 આગળ, 1 પાવર ઓછી, બરાબર? ઘાત 1 ઓછી થાય એટલે કેટલી થાય? 2 થાય. અને આનું ખબર છે આપણે શું મળશે? 0. તો આનો આન્સર શું આવશે? 3x² ક્લિયર? ચલો એના પછી આપણે જોઈએ, કદાચ આવું આપેલું હોય x-1 x-2 આવું આપેલું હોય તો શું કરશું? આને આપણે બે રીતે કરી શકીએ, બરાબર છે? બે રીતે, કઈ રીતે? તો પહેલાં આનું સાદુરૂપ આપી દઈએ. સાદુરૂપ આપશું એટલે શું આવશે? x² - 2x - x એટલે -3x + 2 આવી રીતનું થાય. આનું આપણે વિકલિત મેળવવું હોય તો ડી બાય ડી એક્સ x² - ddx - 3x, બરાબર? અને પ્લસ ddx 2. ચલો હવે આનું કરીએ એટલે x² નું શું મળશે? 2 આગળ, 1 પાવર ઓછી એટલે શું થશે? અહીંયા 1, બરાબર? -3. અને x નું કરીએ તો આપણે શું મળશે? 1. અને 0નું આપણે શું મળશે? સોરી, 2નું આપણે શું મળશે? 0. એટલે આનો આન્સર થશે 2x - 3, બરાબર છે? ચલો આને આપણે બીજી રીતે સોલ્વ કરવું હોય તો આપણે આના માટે પ્રોડક્ટ રૂલ્સ આવશે, બરાબર? ગુણાકાર માટે કે ડી બાય ડી એક્સ એક્સ અને વાય આવી રીતનું આપેલું હોય, બરાબર? એક્સ અને વાય બે ગુણાકારમાં છે, એક્સ અને વાય. તો આનામાં પહેલાં આપણે શું કરશું? તો કે પહેલાંને આપણે એમને એમ રહેવા દઈએ એટલે કે એક્સને એમને એમ રહેવા દઈએ અને બીજાનું આપણે વિકલન કરીએ તો શું મળશે બીજાનું? તો કે ડીવાય બાય ડી એક્સ બીજાનું કરીએ એટલે એવું થાય. પ્લસ હવે શું કરશું? વાયને એમને એમ રહેવા દઈશું અને એક્સનું આપણે વિકલન કરશું, ડી બાય ડી એક્સ બાય ડી એક્સ થાય આવી રીતનું, બરાબર છે? એટલે આ મેથડ પ્રમાણે આને આપણે સોલ્વ કરીએ જે આપેલું છે એને. તો અહીંયા શું આપેલું છે? ડી બાય ડી એક્સ x-1 અને x-2 આવું આપેલું છે એમ. તો પહેલું આપણે એમને એમ જ રહેવા દઈએ, બરાબર? x-1 અને બીજાનું આપણે વિકલન કરીએ તો x-2 પ્લસ હવે બીજું એમને એમ x-2 એમને એમ અને પહેલાંનું આપણે ડિફરન્શિએશન કરીએ, વિકલન કરીએ તો x-1 થાય આવી રીતનું. ચલો x-1 એમને એમ x-2નું કરીએ તો x નું શું મળશે આપણે? 1 મળશે, બરાબર? અને -2નું શું થશે? 0, બરાબર? આવી રીતનું થાય. પ્લસ x-2 એમને એમ હવે x-1માં આપણે જોઈએ તો x નું શું થશે? 1 થશે અને -1નું શું થશે? 0 થાય આવી રીતનું. તો અહીંયા શું આપણે આવશે? x-1 અને x-2. ચલો હવે આનું સાદું રૂપ આપીએ એટલે શું થઈ છે? x-1 અને બીજું શું આપેલું છે? પ્લસ x-2. ચલો આનું સાદું રૂપ આપીએ એટલે શું થશે? 2x-3. જો બેનો આન્સર સેમ આવે છે, ક્લિયર? એટલે આપણે ગુણાકારની રીતે અથવા તો આનું સાદું રૂપ આપીને આપણે સોલ્વ કરી શકીએ, બરાબર છે? ચલો હવે એના પછી જોઈએ આપણે
तो के वन बाय एक्स स्क्वेर आपेलू हो तो शू थे वन बाय एक्स स्क्वेर आपेलू हो आनु आपणे विकलित मेळवू होय तो आनु बे रीते आपणे करी शकीए अने भांगाकारनी रीते आवे छे बराबर छे। चलो आपणे भांगाकारनी रीत भणी गया था। शुं हतुं डी बाय डी एक्स एक्स बाय वाय हतुं आवुं होय त्यारे आपणे शुं करता तो के ऊपर नीचेनो जे छे नीचेनो वाय तो एनुं पहेला आपणे एमने मज रहेवा देता ऊपर बराबर छे। भांगाकारनी रीतमां आपणे शुं करता ऊपर जे नीचे छे सॉरी एने ऊपर आपणे लेता ऊपर एमने रहेवा देता अने एक्सनो आपणे विकलन करता एटले आवी रीतनुं थतुं वच पछी माइनसनी साइन मूकता हवे एक्सने आपणे एमने रहेवा देता अने वायनुं विकलन करता आवी रीते करता आपणे बराबर छे ने। अने नीचे जे होय एनो आपणे शुं करता वर्ग करता बराबर छे ने। एटले आवी रीते आपणे मेळवी शकीए तो सर्वप्रथम आपणे आ फॉर्म्युला प्रमाणे आपणे मेळवीए तो शुं थई छे तो के डी बाय डी एक्स वन अपॉन एक्स स्क्वेर। चलो हवे तो के एक्स स्क्वेर एमनेम डी बाय डी एक्स ऑफ वननुं आपणे विकलन करिए हवे माइनस वन एमने डी बाय डी एक्स आपणे एक्स वर्गनुं विकलन करिए अने नीचे शुं थशे जे स्क्वेर एक्स स्क्वेर छे एनो वर्ग करिए एटले शुं थशे एक्स रेस टू फोर बराबर छे। चलो एक्स स्क्वेर वननुं विकलन जीरो माइनस वन एक्स स्क्वेर एटले शुं मळशे टू एक्स थाय एक्स स्क्वेरनुं टू आगळ अने एक पावर ओछी बराबर ने एना छेदमां शुं थशे एक्स रेस टू फोर। चलो आनुं સાદુરૂપ આપણે આપીએ તો એક્સ સ્ક્વેર ઇન્ટુ ઝીરો એટલે તો આપણે ઝીરો જ મળશે માઇનસ ટુ એક્સ બાય એક્સ રેસ ટુ ફોર એટલે આ શું થઈ છે માઇનસ ટુ બાય એક્સ ક્યુબ થાય આવી રીતનું। ચલો આ આપણો થશે આન્સર। ચલો હવે આપણે આને બીજી આપણે મેથડથી સોલ્વ કરવું હોય તો કઈ રીતે થાય તો કે ડી બાય ડી એક્સ ઓફ વન બાય એક્સ સ્ક્વેર છે બરાબર વન બાય એક્સ સ્ક્વેર છે અને ઉપર લઈ જઈએ એટલે શું થાય એક્સ રેસ ટુ માઇનસ ટુ થાય બરાબર ને। એક્સ રેસ ટુ શું થશે માઇનસ ટુ વન બાય એક્સ સ્ક્વેરને આપણે આવી રીતે લખી શકીએ। ચલો હવે આપણે જે ફોર્મ્યુલા હતી એક્સ રેસ ટુ એન વાળી એ જ ફોર્મ્યુલા આપણે એપ્લાય કરીએ અહીંયા તો શું થશે પાવર એક આગળ બરાબર છે અને એક પાવર પાછી માઇનસ થાય એટલે એક્સ રેસ ટુ માઇનસ ટુ માઇનસ વન થાય આવી રીતનું। ચલો માઇનસ ટુ એક્સ રેસ ટુ શું મળશે માઇનસ થ્રી માઇનસ થ્રી છે એને આપણે નીચે લઈ જઈએ એટલે પ્લસ થ્રી થઈ જાય અલા એટલે કે માઇનસ ટુ બાય શું થશે એક્સ રેસ ટુ થ્રી થાય આવી રીતનું। ચલો જુઓ બેના આન્સર સેમ મળે છે ક્લિયર એટલે બેમાંથી આપણે ગમે એ મેથડ આપણે એપ્લાય કરી શકીએ ક્લિયર। ચલો હવે જોઈએ એક્સ પ્લસ વન અને એક્સ માઇનસ વન આવી રીતનું આપેલું હોય તો એક્સ પ્લસ વન અને એક્સ માઇનસ વન આવું આપેલું હશે તો આપણે શું કરશું તો કે આનામાં આપણે ભાંગાકારનો નિયમનો આપણે ઉપયોગ કરીએ તો ડી બાય ટી એક્સ એક્સ પ્લસ વન અને એક્સ માઇનસ વન મેં તમને કીધું હતું જો એ પ્રમાણે આનામાં મિસ્ટેક ન થાય ધ્યાન રાખજો નહીતર માઇનસની મિસ્ટેક આવશે કેવી રીતના આવશે તો કે પહેલાં તમે એક્સ પ્લસ વન એમને એમ રહેવા દેશો અને એક્સ માઇનસ વનનું ડિફરન્શિએશન કરશો વિકલન તો તમારે મિસ્ટેક આવશે બરાબર એટલે યાદ કેવી રીતે રાખવાનું નીચેવાળું છે નીચેવાળાને આપણે ઉપર લઈ જઈએ બરાબર છે એટલે શું થાય એ નીચેથી ઉપર આવ્યું એટલે એને આપણે વિરામ આપવાનો એટલે શું કરશું એક્સ માઇનસ વન આપણે એમને એમ જ રહેવા દેશું બરાબર છે અને વિકલન કોનું કરશું તો કે ઉપરવાળાનું જ એટલે કે એક્સ પ્લસ વનનું અને જો અહીંયા માઇનસની સાઇન મૂકવાની બરાબર છે જો કદાચ તમે આનું ઊંધું કરી નાખો પહેલાં એક્સ પ્લસ વનનું ડિફરન્શિએશન કરી નાખો એટલે કે વિકલન કરો બરાબર અને એક્સ સોરી એક્સ પ્લસ વન એમને એમ રહેવા દો અહીંયા અને એક્સ માઇનસ વનનું તમે ડિફરન્શિએશન કરી નાખશો ને તો માઇનસની મિસ્ટેક આવશે એટલે સર્વપ્રથમ આપણે શું કરવાનું છે એક્સ માઇનસ વન ઉપર એમને એમ જ રહેવાનું છે પહેલાં વિકલન કરવાનું છે ઉપરવાળાનું
बराबर है, एट्ले एक्स प्लस वन आप विकलन करिए। माइनस हवे शू करशो तो कि एक्स प्लस वन एमने मज रहेवा देशु अने विकलन करशु कोनू तो कि एक्स माइनस वननू। बराबर है, चलो नीचे तो कि जे नीचे आपेलू छे एनो शू करशु आपणे वर्ग करशु। क्लियर, चलो हवे एना पछी एक्स माइनस वन एमने, चलो एक्स प्लस वन आपणे करिए तो पहेला आपणे एक्सनू करिए एटले शू मळशे आपने वन मळशे, अने वननू करिए तो जीरो मळशे एटले शू आवशे वन प्लस जीरो। माइनस एक्स प्लस वन एमने मज, चलो एक्स माइनस वननू करिए तो एक्सनू शू मळशे आपने वन मळशे अने वननू जीरो। थाय आवी रीतनું? चलो हवे आनु સાદુરૂપ આપીએ એટલે એક્સ માઇનસ વન માઇનસ એક્સ પ્લસ વન। ચલો હવે બ્રેકેટ આપણે ઓપન કરીએ તો એક્સ માઇનસ વન માઇનસ એક્સ માઇનસ વન, એક્સ એક્સ કેન્સલ એટલે માઇનસ ટુ છે, એ શું થશે આનો આન્સર? ક્લિયર, ચલો હવે કદાચ એવું આપેલું હોય एफ ऑफ एक्स इज इक्वल टू एक्स रेस टू हंड्रेड बाय हंड्रेड प्लस एक्स रेस टू नाइंटी नाइन बाय नाइंटी नाइन प्लस अप टू एक्स स्क्वेर बाय टू प्लस एक्स प्लस वन। बराबर छे, आवो आपेलू छे तो हवे आना बराबर आपने एम कहे छे के एफ डेश वन इज इक्वल टू हंड्रेड एफ डेश जीरो, आवो साबित करो। साबित करो शू आपेलू छे? एफ ऑफ एक्स इज इक्वल टू आवो कंईक आपेलू छे एक्स रेस टू हंड्रेड बाय हंड्रेड प्लस एक्स रेस टू नाइंटी बाय नाइंटी नाइन प्लस अप टू एक्स स्क्वेर बाय टू प्लस एक्स प्लस वन। आनु तमे विकलन करो अने विकलन करीने पछी जे आवे एनामां एक्सनी जगह तमे वन मूको एटले आपने शू मळशे? एफ डेश वन मळशे। बराबर, अने विकलन कर्या पछी एनामां एक्सनी जगह जीरो मूकशो एटले आपने शू मळशे? एफ डेश जीरो। तो जोईए चलो शू थाय छे, तो एफ डेश वन छे, जो आ एफ डेस छे, डेस सेना माटे छे खबर छे? आ विकलन बतावे छे। बराबर छे ने, एफ डेस पछी आगर तमे जोईशो ने एटले एफ डबल डेस आवशे एटले आनुं बे वखत विकलन करवानुं। बराबर छे, आना बराबर आपणे डी बाय डी एक्स लखी शकीए, आना बराबर शुं थशे तो के डी स्क्वेर बाय डी एक्स स्क्वेर। बराबर ने, अथवा तो डी गमे अहीं कोई फंक्शन होय वाय एटले डी स्क्वेर वाय बाय डी एक्स स्क्वेर, एटले आ बीजी वखत विकलन थयुं, आ बीजी वखत। પણ આપણે આ શોર્ટ ફોર્મ માટે એફ ડેશ હોય તો એનું મિનિંગ શું છે? કે ડિફરન્શિએશન એટલે કે વિકલન। બરાબર, તો પહેલી વખત આનું વિકલન કરીએ તો એફ ડેશ એક્સ થાય વિકલન કરીએ એટલે। બરાબર છે, ચલો વન બાય હંડ્રેડ છે એ શું છે? અચળ છે, અચળ છે એટલે બહાર આવી જાય। હવે એક્સ રેસ ટુ હંડ્રેડનું આપણે વિકલન કરીએ, આનું વિકલન કરીએ તો શું આવશે? હંડ્રેડ આગળ આવી જશે અને એક્સ રેસ ટુ એક પાવર ઓછી થશે એટલે શું થશે? નવ્વાણું। બરાબર છે, સેમ એઝ એકના છેદમાં નવ્વાણું। બરાબર, હવે એક્સ રેસ ટુ નવ્વાણુંનું કરીએ આપણે તો શું થશે? નવ્વાણું આગળ। બરાબર, અને એક પાવર ઓછી એટલે શું થશે? અઠ્ઠાણું। આવી રીતના થાય, આવી રીતે આપણે આગળ જોતા જઈએ તો એ વન હાફ છે એ શું છે? અચળ છે એટલે બહાર આવી જાય, અને ઉપરનાનું એક્સ સ્ક્વેરનું કરીએ એટલે શું થશે? ટુ એક્સ થાય આવી રીતનું, પ્લસ એક્સનું શું મળશે? વન, અને વનનું કરીએ આપણે એટલે શું થશે? એનું ઝીરો। બરાબર છે, ચલો અહીંયા જો હવે હંડ્રેડ હંડ્રેડ કેન્સલ થાય છે, નાઇન્ટી નાઇન્ટી નાઇન નાઇન્ટી નાઇન કેન્સલ થાય છે, એવી રીતે બધા કેન્સલ થતા જશે, ટુ ટુ એટલે જોઈએ તો શું મળશે? તો કે એક્સ રેસ ટુ નવ્વાણું પ્લસ એક્સ રેસ ટુ અઠ્ઠાણું પ્લસ અપ ટુ એક્સ અને પ્લસ વન, આવું મળે। આ શું મળ્યું આપણે? એફ ડેશ એક્સ મળ્યું।
क्लियर। चलो हमें शू साबित करवानुं छे, तो के आपणे एफ डेश वन इज इक्वल टू हंड्रेड एफ डेश जीरो। तो आपणे कोनी जरूर पड़शे, एफ डेश जीरो नी अने एफ डेश वन नी। तो पहेला आपणे एफ डेश जीरो लईए तो शू मळशे, तो के एक्स छे त्यां आपणे शू मूकशुं, जीरो, जीरो रेस टू 99 प्लस जीरो रेस टू 98 अप टू प्लस एक्स नी जगह जीरो अने प्लस वन। चलो आनु सादु रूप आपी एटले जीरो नी गमे एटली पावर होय शू मळे, जीरो। तो आनो आंसर शू आवशे, वन। क्लियर। चलो सेम एज आपणे एफ डेश वन मेळवीए तो शू आवशे, एफ डेश वन इज इक्वल टू आनी अंदर एक्स की जगह आप वन मूकी एट शू थी, वन रेस टू 99 प्लस वन रेस टू 98 अप टू वन रेस, खाली वन ज आवशे बराबर, एक्स की जगह शू थी वन अने प्लस वन। चलो आ बदा आप सरवाड़ो करिए तो जो के स्टेप थाय, तो कि एक बे पी जो अँ के स्टार्ट करिए तो अँ एक पावर बराबर, तो अँ 98 पावर एट 98 थे अने आ 99 99 स्टेप प्लस एक आ एट्ले कि एक 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 एवं के वक्त है 100 वक्त है, एट्ले सरवाड़ो के आपने 100 मे बराबर। एट्ले एफ डेश वन आपने शूँ मिलू 100 मिलू, अने एफ डेश जीरो आपने शूँ मिलू 1 मिलू। तो हवे जो आना में तमे किंमत मूको तो साबित थाय छे कि नहीं, एफ डेश वन शूँ मिलू आपने, अँ जो किंमत मूकूँ छूँ, एफ डेश वन आपने मिलू 100 इज इक्वल टू 100, एफ डेश जीरो शूँ मिलू आपने 1। तो आ साबित थाय छे कि 100 इज इक्वल टू 100 बराबर छे ने, तो आवी रीते आपणे सॉल्व करी शकीए। क्लियर। चलो एना पछी आपणे जोईए કેટલા પછી હતા, 6 7, એક્સ માઇનસ એ અને એક્સ માઇનસ બી આવું આપેલું હોય અને આનું આપણે વિકલિત મેળવવાનું કે, તો આપણે શું કરશું, તો કે ડી બાય ડી એક્સ, એક્સ માઇનસ એ, એક્સ માઇનસ બી। મેં તમને કીધું હતું કે ગુણાકારની રીત પ્રમાણે શું થશે, તો કે પહેલું એમનેમ એક્સ માઇનસ એ એમનેમ બરાબર, આનામાં કાંઈ ફેર ન પડે, ગુણાકારમાં તમે ગમે એનું પહેલાં કરો એનામાં કાંઈ ફેર પડે નહીં, પણ જો ભાંગાકાર હોય તો ભાંગાકારમાં નીચે જે છે એને પહેલાં એમને એમ રહેવા દેવાનું, ઉપર છે એનું આપણે વિકલન કરવાનું, માઇનસ ઉપરવાળું એમને અને નીચેનાનું વિકલન કરી અને છેદમાં નીચેનાનો આખાનો સ્ક્વેર કરવાનો બરાબર છે। પણ આનામાં તમે ગમે એમ આડુંઅવળું લઈ શકો, એક્સ માઇનસ બી પહેલાં એમને એમ રહેવા દઉં, કારણ કે વચ્ચે શેની નિશાની આવે છે, આનામાં પ્લસની આવે છે, અને આપણે જ્યારે ભાંગાકાર હોય ત્યારે વચ્ચે નિશાની શેની આવે, માઇનસની બરાબર છે। પ્લસની નિશાનીમાં ગમે એમ આપણે 2 + 3 કરો કે 3 + 2 કરો એનામાં કાંઈ ફેર પડે નહીં, પણ 2 - 3 હોય એનું 3 - 2 કરી તો બેના આન્સર ચેન્જ થઈ જાય બરાબર છે। એટલે આનામાં આપણે ગમે એ લઈ શકીએ, તો ડી બાય ડી એક્સ, એક્સ માઇનસ બી પ્લસ ડી બાય ડી એક્સ, કોનું આપણે સોરી અહીંયા આવશે એક્સ માઇનસ બી એમને એક્સ માઇનસ બી આપણે એમને એમ રાખીશું બરાબર છે, અને ડિફરન્શિએશન કરશું એક્સ માઇનસ એનું બરાબર છે। ચલો હવે અહીંયા એક્સ માઇનસ એ એમને એમ એક્સ માઇનસ બીનું કરીએ તો એક્સનું કરીએ તો શું મળશે આપણે, 1 મળશે, અને બી બી એટલે તો શું છે, અચળ છે, અહીંયા એ અને બી કેવા છે, અચળ છે, તો અહીંયા બી અચળ છે તો એનું શું મળશે આપણે, 0 પ્લસ એક્સ માઇનસ બી એમને, હવે એક્સ માઇનસ એનું આપણે કરીએ તો એક્સનું પહેલાં કરીએ તો શું આવશે, 1, અને એનું કરીશું આવશે 0 બરાબર છે। ચલો હવે આને આપણે સોલ્વ કરીએ તો એક્સ માઇનસ એ અને એક્સ પ્લસ એક્સ માઇનસ બી થાય આવી રીતનું,
चलो शू थे काउंस शू टपाड़ दी एट टू एक्स माइनस ए माइनस बी आ शू थे जवाब बराबर है। चलो एना पछी जो है तो के एक्स स्क्वेर प्लस बी होल स्क्वेर आवू आपेलू होय तो आनू आपणे विकलित मेळवू होय तो डी बाय डी एक्स एक्स स्क्वेर प्लस बी होल स्क्वेर बराबर छे। चलो हवे आनू आपणे एक्स रेस टू एन वाळी बराबर ने डी बाय डी एक्स एक्स रेस टू एन होय तो आनामां आपणे शुं करीए छीए एन आगळ एक पावर ओछी અને આપણે શું વિકલન કરીએ છીએ આ એક્સનું કરીએ છીએ આવી રીતનું બરાબર છે। તો અહીંયા પણ આપણે એવી રીતે જ કરીએ તો કે ટુ આગળ બરાબર છે અને એ એક્સ સ્ક્વેર પ્લસ બી ટુ માઇનસ વન અને ડિફરન્શિએશન કોનું કરવાનું થશે વિકલન તો કે આનું આખાનું બરાબર ને એટલે શું થશે એ એક્સ સ્ક્વેર પ્લસ બી થાય આવી રીતનું। ચલો टू ए एक्स स्क्वेर प्लस बी टू माइनस वन एट के वन लखवानी जरूर नहीं। चलो हवे आपणे डी बाय डी एक्स ए एक्स स्क्वेर प्लस डी बाय डी एक्स ऑफ बी थाय आवी रीतनुं। चलो टू ए एक्स स्क्वेर प्लस बी ए एक्स स्क्वेर में एक अचळ छे एटले आगळ आवी जाय एक्स स्क्वेरनू करिए एटले शू मळशे टू एक्स रेस टू टू माइनस वन टू माइनस वन करिए एटले शू थशे वन ज आवशे एटले वन लखवानी जरूर नहीं ने ओलो शू थशे जीरो थाय आवी रीतनुं। चलो हवे आनु आपणे सोल्व करिए एटले टू टू फोर बराबर छे फोर ए एक्स एक्स स्क्वेर प्लस बी हा एनो थशे आंसर क्लियर। चलो कहीं न समझाए कहीं से नहीं बराबर आना आप एक्स स्क्वेर प्लस बी होल स्क्वेर है तो आ आखा ने अपने एक्स कही दीए अने ओलो स्क्वेर है एट्ले एक्स स्क्वेर शू मे तो के टू एक्स रेस टू टू माइनस वन थाय पण एक्सनु पाछू आपणे बीजी वक्त विकलन करव पड़े अंदरनानु आपणे शू कर्युं बीजी वक्त आपणे आ विकलन कर्युं एक्स स्क्वेर प्लस बी बराबर छे। चलो एना पछी आपणे जोईए आ तमारे होमवर्क में करवानो छे एक्स माइनस ए आवो ज आपणे एक जोयो तो बराबर अने एक्स माइनस बी एक्स माइनस ए अने एक्स माइनस बी आ तमारे जाते करवानो छे बराबर ने होमवर्क में। હવે દસમો આપણે જોઈએ તો કે એક્સ રેસ ટુ એન માઇનસ એ રેસ ટુ એન બાય એક્સ માઇનસ એ આનું આપણે વિકલિત મેળવવાનું છે તો શું કરીશું તો જોઈએ ડી બાય ડી એક્સ એક્સ રેસ ટુ એન માઇનસ એ રેસ ટુ એન બાય એક્સ માઇનસ એ આવું આપેલું છે। ચલો હવે આને આપણે સોલ્વ કરીએ તો એક્સ માઇનસ એ આપણે નીચેનાને એમને એમ રાખીએ ઉપર બરાબર અને ડી બાય ડી એક્સ ઓફ એક્સ રેસ ટુ એન માઇનસ એ રેસ ટુ એનનું આપણે વિકલન કરીએ માઇનસની સાઇન હવે એક્સ રેસ ટુ એન માઇનસ એ રેસ ટુ એન એમને એમ અને કોનું આપણે વિકલિત કરશું ડી બાય ડી એક્સ ઓફ એક્સ માઇનસ એનું થાય આવી રીતનું બરાબર છે। ચલો હવે એક્સ માઇનસ એ એમને ડી બાય ડી એક્સ ઓફ એક્સ રેસ ટુ એન માઇનસ એ રેસ ટુ એનનું આપણે વિકલિત કરીએ તો પહેલાં આપણે એક્સ રેસ ટુ એનનું કરીએ બરાબર એક્સ રેસ ટુ એનનું કરીએ એટલે શું મળશે આપણે એન એક્સ રેસ ટુ એન માઇનસ વન અને એક્સની સાપેક્ષ છે એટલે અહીંયા શું આવશે વન જ આવશે માઇનસ એ રેસ ટુ એનનું કરીએ આપણે બે જ મિનિટ
चलो हवे एक्स रेस टू एन आपणे कर्युं, ए रेस टू एन आपणे खबर छे शुं छे, ए रेस टू एन एटले आपणे शुं मळशे अचळ, એટલે એનું શું થશે ઝીરો. ચલો એક મિસ્ટેક કરી છે આપણે, અહીંયા છેદમાં આખાના છેદમાં શું આવશે, નીચેનો જે છે એક્સ માઇનસ એ એ આખાનો સ્ક્વેર થાય, એટલે અહીંયા શું આવશે એક્સ માઇનસ એ હોલ સ્ક્વેર, બરાબર છે. ચલો હવે જોઈએ આપણે અહીંથી માઇનસ એક્સ રેસ ટુ એન એમ ને એમ એ રેસ ટુ એન, બરાબર છે, અને એક્સ માઇનસ એનું આપણે વિકલિત કરીએ તો એક્સનું શું મળશે વન અને એનું શું થશે ઝીરો, બરાબર છે. ચલો હવે આખાના છેદમાં શું આવશે એક્સ માઇનસ એ નો વર્ગ થાય આવી રીતનું. ચલો હવે સાદુરૂપ આપણે આપીએ તો એક્સ માઇનસ એ એન એક્સ રેસ ટુ એન માઇનસ વન, બરાબર, માઇનસ એક્સ રેસ ટુ એન માઇનસ એ રેસ ટુ એન બાય એક્સ માઇનસ એ હોલ સ્ક્વેર, બરાબર. હવે આનું સાદુરૂપ આપીએ તો કંઈ થાય એવું નથી, બરાબર, એટલે આપણે સાદુરૂપ થાય તો આગળ આપવાનું, નહીતર પછી અહીંયા સુધી આપણે એનો આન્સર, બરાબર છે. ચલો હવે આજે બસ એટલું રાખીએ, નેક્સ્ટ લેક્ચરમાં જ્યારે આપણે હજી મળીએ ત્યારે આને જ રિલેટેડ આપણે હજી એક્ઝામ્પલ જોઈશું. પછી આપણે પહેલાં આપણે વિકલનની બેઝિક ઇન્ફોર્મેશન આપણે જોઈ લઈએ, બરાબર, પછી જ આપણે ટ્વેલ્થનું આપણે જે વિકલન ચેપ્ટર છે એ સ્ટાર્ટ કરીશું. ઓકે, બાય બાય એવરી વન, થેન્ક યુ.